તમને ખબર છે આજનું સાયન્સનું એવું સંશોધન છે કે બચપણમાં દર 4 મિનિટે માં પોતાના બાળકને ટચ કરે છે. એવરી 4 મિનિટ્સ તાજા જન્મેલા બાળકને જોજો, એની માં દર 4 મિનિટ એની પાસે જતી હશે, એનો સ્પર્શ એને મળતો હશે. આ સ્પર્શ, આ હૂંફ એટલું બધું એને કામ લાગે છે, જેના કારણે એનો રેઝિસ્ટન્સ પાવર વધતો જતો હોય છે. દર 4 મિનિટે એક માં પોતાના બાળકને સ્પર્શ કરતી હોય છે. મને પણ મળ્યો, તમને પણ મળ્યો. હવે તમારી જાતને તમે પૂછો, મોટા થયા પછી આપણે કેટલા દિવસે આપણી માના ચરણનો સ્પર્શ કરીએ છીએ? હાથ ઊંચો કરજો જેઓ રોજ સવારે પોતાના મા બાપને પગે પડતા હોય. ગુડ. 25%, 25% રિઝલ્ટ છે, 75% રિઝલ્ટ નથી. આજે તમને જો તમારા ફ્રેન્ડ તરીકે તમારા મા બાપ લાગતા હોય, જન્મદાતા છે, જીવનદાતા છે, સંસ્કારદાતા છે, ધર્મદાતા છે, તમને જો તમારા મા બાપ એવા લાગતા હોય, આજે નક્કી કરો. આપણે કદાચ સમય વધારે ન આપી શકીએ તો કાંઈ નહીં, માયા આપણે દર 4 મિનિટ સ્પર્શ કર્યો તો આપણે એમને રોજ એક વખત ચરણ સ્પર્શ કરશું. કરશો? આજે તો ઠીક છે, હજી તમે નાના છો, બહુ જવાબદારી નથી. આવતા 10 વર્ષમાં તમારા માથે ઘણી જવાબદારીઓ હશે કે નહીં હોય, અને એ વખતે આજે તમારા મા બાપ જેટલા યુવાન છે અથવા શક્તિમાન છે, એટલા 10 વર્ષ પછી શક્તિશાળી હશે ખરા? અત્યારે 45 કે 50 ના હશે, એ વખતે 60 ના થઈ જશે કે નહીં થઈ જાય? આફ્ટર 10 યર્સ જયારે 60 ના હશે, રિટાયર થઈ ગયા હશે, એનો ટાઈમ જયારે પાસ નહીં થતો હોય, ત્યારે એને સૌથી વધારે કોની જરૂર હશે ખબર છે? તમારી જરૂર. દિવસની 1440 મિનિટ હોય છે. 1440 મિનિટ, 24 કલાકની કેટલી મિનિટ હોય? 1440. દરેક મા બાપ એવું ઈચ્છે છે ખાલી 10 મિનિટ માટે મારો દીકરો મારી બાજુમાં બેસે રહે, તો બાકીની 1430 મિનિટ હું હસતા રમતા પસાર કરી દઈશ. આ 1430 મિનિટ પસાર કરવી બહુ અઘરી હોય છે, પણ તમારી 10 મિનિટ એને 1430 મિનિટ પસાર કરવામાં રમતા રમતા સહાયક બનશે. માં રાતોની રાત જાગીને એને તમારા માટે સમય આપ્યો છે. તમે ધોળે દિવસે 10 મિનિટ ના આપી શકો, બાધા નથી આપતો, પણ તમને બધાને કહું છું, સૂતા પહેલા 10 મિનિટ તમારા મા બાપની સાથે બેસવા. કબૂલ? મેં એક ઠેકાણે પૂછ્યું ને, મને કહ્યું અમે ચારે જણા સાથે બેસીને ટીવી જોઈએ છીએ. નહીં નહીં, એક અપેક્ષા એ સાથે બેસીને ટીવી જોનારને હું ધન્યવાદ એટલા માટે આપું છું, રૂમ બંધ કરીને પોતાની ઈચ્છા મુજબ ટીવી જોનારા કરતા સાથે બેસીને ટીવી જોનારા હજી સારા છે. મા બાપની શરમ તો નડશે કે નહીં નડે? રૂમ બંધ કરીને તમે કઈ સાઈડ ઉપર જતા રહ્યો છો તમને ખબર છે? કોઈને ખબર નથી. મા બાપની પણ શરમ હોય છે. 10 મિનિટ મા બાપને આપો. 10 મિનિટ મા બાપને ટાઈમ ન હોય તો કહી દો, પપ્પા બેઠીએ, મુજે આપકી સાથ બેઠના હૈ, મમ્મા બેઠીએ. અમેરિકાની અંદર એવો જોક ચાલતો હોય છે, એક છોકરા એના બાપને પૂછ્યું, પાપા પાપા આપકો મહિને કી સેલરી ક્યા હૈ? બાપે કીધું, હવે શાંતિ રાખ, તારે શું કામ છે? મેં પૂછું, ઉસકા જવાબ દીજીએ, મહિને કી સેલરી? હા, ઇતને ડોલર. આ 12 ઘંટે કામ કરતો હોય, 1 ઘંટે કા કિતના હુઆ? બાપ દે, તું આટલી બધી ડિટેલ, તું જાણે આઈટી માંથી આવ્યો લાગે છે. નહીં પાપા, મુજે બોલીએ. 5 વર્ષનો છોકરો એના બાપને કહે કે આપ 1 મહિને કા આપકો ક્યા મિલતા હૈ, 1 કલાક કા તનખા ક્યા હૈ ઓર 1 દિન કા ક્યા હૈ? બાપે સર્વે કરીને કીધું કે 1 કલાકને મને $20 મળે છે. છોકરો દોડ્યો પોતાના ડ્રોવરમાં, એને $10 ભેગા કર્યા હતા, $10 લઈને પપ્પાને કહે, પપ્પા હમણાં 10 રાખો, બીજા 10 પછી આપીશ, અને તમે આ $20 છે ને 1 કલાક મને આપો, મારે તમારી બાજુમાં બેસવું છે. ધંધામાંથી તમે ઊંચા નથી આવતા, તમને 1 કલાકના $20 મળે છે ને, હું $20 આપવા તૈયાર છું, મારી સાથે બેસો, મારે તમારી સાથે બેસવું છે. પપ્પા $20 હું આપવા તૈયાર છું, પણ તમે મને 1 કલાક આપો. પરદેશ છે, જયારે આ ભારત છે, અહીંયા રોજ સાંજ પડે 4 વસ્તુ ભેગી થતી હતી, ભોજન ભેગું થતું હતું, ભગવાનનું ભજન પણ સાથે થતું હતું,
ભાષણ એટલે સાંજપણે બધા ભેગા મળીને વાતો કરતા હતા, અને ક્યારેક બહાર જવું હોય ને ભ્રમણ તો એ પણ સાથે થતું. સમયનું બલિદાન છે. કોઈ ઉંમર લાયક તમારા ઘરની અંદર બા દાદા કે મા બાપ હોય તો એને પૂછજો કે તમારી કોઈ ઈચ્છા હોય તો બોલી દો,